ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા છે આ વિસ્તારના લોકો અને રાજકીય પક્ષો બુલડોઝરની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે ગરીબો પર બુલડોઝર ચલાવી દેવામાં આવશે નહીં બુલડોઝરના નામે દિલ્હીની જનતાને ખતમ કરવાની યોજના ઘડવામાં આવી છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે બુલડોઝરની કાર્યવાહી કરીને રાજકીય વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દેશ કાયદાથી ચાલશે બુલડોઝરથી નહીં અતિક્રમણ હટાવવા માટે પહેલા તેને દિલ્હી બીજેપી અધ્યક્ષના આદેશ ગુપ્તાના ઘરેથી હટાવો બંધારણના ડાયરામાં રહીને પગલા લેવા જોઈએ આ પ્રદર્શનમાં મહિલાઓ પણ હાજર છે આ પ્રકરણે એસડીએમસી ના અધ્યક્ષ રાજપાલે કહ્યું કે આજે કોર્પોરેશન પોતાનું કામ કરશે અમારા કાર્યકરો અને અધિકારીઓ તૈયાર છે બુલડોઝરની વ્યવસ્થા કરવામાં આવી છે તુગલકા બાદ હોય સંગમ વિહાર હોય ન્યુ કેન્દ્રસ કોલોની હોય કે શાહીન બાગ હોય દરેક જગ્યાએથી અતિક્રમણ હટાવવામાં આવશે પોલીસ અમને મોટી માત્રામાં સુરક્ષા પૂરી પાડી રહી છે તો ઉલ્લેખનીય છે કે શાહનબાગમાં બુલડોઝર પહોંચી ચૂક્યું છે કાર્યવાહી કાર્યવાહી શરૂ શરૂ કરવાની કરવાની હતી હતી હટાવવાની પણ હજી સુધી કોર્પોરેશન કાર્યવાહી શરૂ કરવામાં સફળ થઈ શક્યું નથી લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા છે કોર્પોરેશનની કાર્યવાહીનો ભારે વિરોધ કરી રહ્યા છે તેમ છતાં કોર્પોરેશન પણ અડગ છે અને તેમણે કહ્યું છે કે કોર્પોરેશન આજે તેમનું કામ કરશે અને ઘટના સ્થળે કોર્પોરેશનની મદદ માટે પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી છે મહિલા પોલીસની પણ ટુકડી ત્યાં હાજર છે જેને કારણે લોકોને હટાવવામાં આવી રહ્યા છે જે લોકો કાર્યવાહીને અટકાવી રહ્યા છે તેમ છતાં હજી સુધી સ્થિતિ તેમની તેમ છે બુલડોઝર ત્યાંનું ત્યાં છે તો શું તંત્ર આજે કાર્યવાહીમાં સફળ થશે કે લોકોનો વિરોધ જીતશે તે બાબત હવે નિર્ણાયક બનશે